નમસ્કાર મિત્રો, ફરી એક વખત સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં. આજે આપણે જોઈશું ધોરણ 7 સમાજ વિદ્યા પાઠ 1 રાજપૂત યુગ નવા શાસકો અને રાજ્ય વ્યવસ્થાના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. ચાલો મિત્રો શરૂ કરીએ સામાજિક વિજ્ઞાન પાઠ 1નું સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન. સૌપ્રથમ છે પ્રશ્ન 1, યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ લખો. પહેલું છે, 7મી સદીમાં કોના અવસાનથી ઉત્તર ભારતમાં તેમના વિશાળ સામ્રાજ્યનું નાના નાના સ્વતંત્ર રાજ્યોમાં વિભાજન થયું? જવાબ આવશે ઓપ્શન એ. ત્યારબાદ બીજો ઓપ્શન છે જેનો જવાબ આવશે ઓપ્શન સી. ત્રીજાની અંદર આવશે ઓપ્શન સી. ચોથું છે, રાજસ્થાનમાં સાંભર સરોવર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે ઓપ્શન બી. પાંચમું છે, રાજા ભોજે વસાવેલું ભોજપુત્ર નગર વર્તમાન સમયમાં ક્યાં નામે ઓળખાય છે? તો જવાબ આવશે ઓપ્શન બી, ભોપાલ. આગળ છે છઠ્ઠું, જેનો જવાબ આવશે ઓપ્શન બી, વનરાજ ચાવડા. સાતમાની અંદર જવાબ આવશે ઓપ્શન બી, રાણી ઉદયમતી. આઠમાની અંદર જવાબ આપેલો છે ઓપ્શન સી, કર્ણદેવ વાઘેલા. નવમાનો જવાબ આવશે ઓપ્શન સી, છઠ્ઠો. આગળ જોઈએ દસમું, રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયો ગુણ સમાવેશ કરી શકાય છે? તો જવાબ આવશે ઓપ્શન ડી, આપેલા તમામ. પ્રશ્ન બે, બંધબેસતા જોડકા જોડો. ભીમદેવ પ્રથમ, તો તેની સાથે આવશે સોલંકી વંશ. મુંજ છે, તો તેની સાથે આવશે પરમાર વંશ. ત્યારબાદ છે રાજા રાજ પ્રથમ, તો આવશે પલ્લવ વંશ. પૃથ્વીરાજ ત્રીજો, તો તેની સાથે આવશે ચૌહાણ વંશ. નરસિંહ વર્મા, તો તેની સાથે આવશે પલ્લવ વંશ. અને ગોપાલ, તો તેની સાથે આવશે પાલ વંશ. મને ઓળખો. પહેલું, હું માળવાના પરમુ વંશના રાજાઓની નગરી છું, તો અવંતી અને ઉજ્જૈન. બીજું છે, મેં રાજસ્થાનમાં અજમેરુ નામના નગરની સ્થાપના કરી, તો અજયરાજ. ત્રીજું છે, મેં પ્રજા માટે સોમનાથનો યાત્રાળુ વેરો બંધ કરાવ્યો, તો રાજમાતા મિનળ દેવી. ચોથું છે, મેં આચાર્ય હેમચંદ્રાચાર્ય પાસે સિદ્ધમ શબ્દાનું શાસન નામના ગ્રંથની રચના કરાવી, તો જવાબ આવશે સિદ્ધરાજ જયસિંહ. પાંચમાનો જવાબ આવશે અનિલ પરવાડ. છઠ્ઠામાં આવશે ઝાફર ખાન. ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યાનો જવાબ આવશે હેમચંદ્રાચાર્યજી, બીજામાં આવશે સેન, ત્રીજું છે હોયસલ, ચોથામાં તાંજોર, પાંચમાં પૃથ્વીરાજ ચૌહાણ, અને છઠ્ઠાનો જવાબ આવશે રાજા. આગળ જોઈએ એક બે વાક્ય મુતા લખો. પહેલું, કયા સમયગાળાને રાજપૂત યુગ કહેવામાં આવે છે? તો ઈસવીસન 700 થી ઈસવીસન 1200 વચ્ચેના 500 વર્ષના મધ્યયુગના સમયગાળાને રાજપૂત યુગ કહેવાય છે. બીજું છે, ગુર્જર પ્રતિહાર સામ્રાજ્યના પતન બાદ બીજા કયા નવા રાજ્યો સ્થાપિત થયા? તો તેનો જવાબ પણ તમે અહીં જોઈ શકો છો, જે પ્રમાણે તમારે લખવાનો રહેશે. ત્રીજું છે, વનરાજ ચાવડાએ નવીન નગરનું નામ અણહિલ પાટણ શા માટે રાખ્યું હતું? તેનો જવાબ પણ અહીં આપેલો છે. ચોથું છે, અણહિલવાડ પાટણના આદર્શ રાજમાતા કોણ હતા? તો આવશે મિનળ દેવી. પાંચમું છે, બંગાળના પાલો વંશને પાલ વંશ શા માટે કહેવામાં આવતો હતો? ત્યારબાદનો જવાબ છે, સવાલ પૂછાયેલો છે છઠ્ઠો, રાજપૂત યુગમાં ગ્રામ પંચાયતના વડાને શું કહેવામાં આવતા? તો રાજપૂત યુગના ગ્રામ પંચાયતના વડાને મુખી કે સરપંચ કહેવામાં આવતા. સાતમું છે, રાજપૂત યુગમાં ગુજરાતમાં કયા બે બંદરો જાણીતા હતા? તો રાજપૂત યુગ દરમિયાન ગુજરાતમાં સ્તંભ, તીર્થ અને ભૂગ, કચ્છ આ બે બંદરો જાણીતા હતા. બી છે, નીચે આપેલા રાજ્યોને ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં વર્ગીકરણ કરો. તો ઉત્તર ભારતમાં આવશે ગઢવાલ, ચંદેલ, પરમાર, સોલંકી અને ચૌહાણ, જ્યારે દક્ષિણ ભારતમાં પાંડ્ય, ચેર, પલ્લવ, ચોલ અને પાલ. આગળ જોઈએ કારણો આપો. પહેલું છે, રાજપૂતાણીઓ વીરતા માટે જાણીતી હતી? તેનો જવાબ મિત્રો તમે અહીં જોઈ શકો છો, આ પ્રમાણે તમારે લખવાનો રહેશે. આગળ જોઈએ, ભોજ પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા હતો? શાના આધારે કહી શકાય? તો તેનો જવાબ પણ તમે અહીં જોઈ શકો છો, જે પ્રમાણે તમે તેનું સોલ્યુશન કરી શકશો. ત્રીજું છે, તરાઈની લડાઈ ભારતીય ઇતિહાસમાં મહત્વની ગણાય છે? તો તેનો જવાબ અહીં સંપૂર્ણ તમારે વિસ્તારથી લખવાનો રહેશે, જે અહીં દર્શાવેલો છે. આગળ જોઈએ ચોથું, મિનળ દેવી આદર્શ માતા રાજમાતા હતા કારણ કે? તો તેનો સોલ્યુશન પણ અહીં આપેલું છે. આગળ જોઈએ નીચેના ચિત્રનું નિરીક્ષણ કરી બાજુમાં આપેલ પ્રશ્નોના જવાબ આપો. અહીં આપણને એક ચિત્ર આપવામાં આવેલું છે. આપેલ ચિત્રમાં આપણે કયું દ્રશ્ય દેખાય છે? તો જવાબ આવશે, આપેલ ચિત્રમાં રાજપૂતાણીઓ વીરત્વ દર્શન થાય છે. જ્યારે રાજપૂત રાજાઓ દેશના રક્ષણ માટે યુદ્ધમાં જતા હોય ત્યારે રાજપૂતાણીઓ પોતાની ભાઈ, પિતા કે યુગને લલાટે કુંકુનો ચાંદલો કરી હસ્તમુખે વિદાય આપે છે. આગળ જોઈએ પ્રશ્ન બે, આવી વીરતાભરી વિદાય કોને કોને આપવામાં આવી છે? તેની યાદી બનાવતા, આવી વીરતાભરી વિદાય રાજાઓ, સૈનિકો અને એવા દરેક વ્યક્તિઓને આપવામાં આવતી છે. ત્યારબાદ ટૂંકનોન પૂછાયેલી છે, રાજપૂત યુગની શાસન વ્યવસ્થા. તો તમારે સવિસ્તારથી તે ટૂંકનોનો જવાબ લખવાનો રહેશે. તમે અહીં સ્ક્રીન પર જોઈ શકો છો, આ પ્રમાણે તમે જોઈને વાંચીને સમજીને પણ તમે લખી શકો, જેથી કરીને તમને પણ આવડી શકે. ત્યારબાદ છે ટૂંકમાં પરિચય, કુમારપાળ, તેનો અહીં પરિચય મિત્રો દર્શાવેલો છે. ત્યારબાદ બીજું છે, પૃથ્વીરાજ ત્રીજો, તો તેનો પરિચય પણ અહીં આપેલો છે. આગળ જોઈએ સી, ઉત્તર 2-3 વાક્યમાં લખો કોઈ પણ 5 રાજપૂત રાજ્યો અને તેમની રાજધાનીના નામ. તો રાજ્ય આવશે ગઢવાલ, જેની રાજધાની કનોજ અને કાશી. ત્યારબાદ ચાલુક્ય વંશ, તો વાતાપી, વરંગલ, કાતકી, તો વરંગલ, પલંગ વંશનું કાંચીપુર અને ચોરામંડળનું તાંજોર. ઈસવીસન 1192માં તરાઈની લડાઈમાં પૃથ્વીરાજની જીત થઈ હોત તો શું થયું હોત, તેના વિશે આપનું મંતવ્ય જણાવો. ચાલો, તો એનું મંતવ્ય અહીં આપણે દર્શાવેલું છે, આ પ્રમાણે તમે લખી શકશો. આગળ છે, રાજપૂત યુગ સમયમાં કોઈ પણ એક રાજ્ય વંશનો પરિચય આપો. તો સોલંકી વંશનો આપણે પરિચય આપી શકીએ, જે અહીં વિસ્તારથી દર્શાવેલો છે. આ પ્રમાણે તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાનો રહેશે.
પ્રશ્ન 7 છે માગ્યા મુજબની પ્રવૃત્તિ કરો તમારા ગામ કે શહેરની આસપાસ જૂના સમયના સ્થાપત્ય હોય તો તેના વિશે માહિતી મેળવીને કોઈ પણ એક વિશે લખો તો અહીં તમે જોઈ શકો છો આ પ્રમાણે તમે તેના કોઈ પણ એક સ્થાપત્ય વિશે તમે લખી શકશો તો મિત્રો આ હતું સોલ્યુશન આ વિડિયો સાથે આપણે ફરી મળતા રહીશું આપ સવે વિડિયો જોયા સાંભળ્યો સમજ્યા તે બદલ આપનો આભાર ધન્યવાદ